લોકશાહીના મહાપર્વ એવા લોકસભા ચૂંટણીની ભરૂચ બેઠકની ચૂંટણીનું મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. મતદારો મતદાન મથકો પર સવારથી જ ઉત્સાહભેર પરિવારજનો સાથે ઉમટી પડ્યા હતા. અકળાવનારી ગરમી છતાં બપોરના એક કલાક સુધીમાં મતદાનની ટકાવારી 45% પાર કરી ગઈ હતી. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની 5 અને નર્મદા અને વડોદરા જિલ્લાની 1-1 વિધાનસભા બેઠક મળી. કુલ 7 વિધાનસભા બેઠકના કુલ 15,64,205 મતદારો માટે 1,916 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાઈનો જોવા મળતી હતી. ઉનાળાની ગરમીથી બચવા 7 વાગ્યા પૂર્વે જ મતદાન કેન્દ્રો પર મતદારો ઉમટી પડ્યા હતા, જેથી મતદાનની ટકાવારી પ્રથમ 2 કલાકમાં જ 11% ઉપર પહોંચી ગઈ હતી, જે સમય વિતવા સાથે વધુ ઊંચી જતા બપોરના 1 કલાકે 44.86% સુધી પહોંચી જવા પામી હતી અને 3 કલાકે 56.34% જેટલી પહોંચી હતી, જેમાં ભરૂચ સંસદીય મતક્ષેત્રની દેડિયાપાડા બેઠકનું મતદાન સૌથી વધુ 67.87%, જંબુસરનું સૌથી ઓછું 51.33% મતદાન જણાયું હતું. બપોરની ગરમી મતદાન માટે સ્પીડ બ્રેકર સાબિત થઈ રહી હોય મતદાનની ઝડપ ઓછી થઈ હતી, જો કે અંતિમ તબક્કામાં પુનઃ તેમાં તેજી જોવા મળી હતી. સાંજના 6 કલાક સુધીમાં આ મતદાનની ટકાવારી 70%ની ઉપર રહે તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઉમેદવારોના વિજયના દાવામાં કેટલો દમ છે તે તો ઈવીએમ ખુલતા 23 મે ના રોજ હાથ ધરાનાર મતગણતરી બાદ જ જાણી શકાશે.